જય હિન્દ મિત્રો એન્જલ ઇન્ફોર્મેશનના આ એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે પાક નુકસાન સહાય પેકેજ બે હજાર બાવીસ કે જેમાં છસો અને ત્રીસ કરોડનું પેકેજ છે તે જાહેર કરવામાં આવ્યું છે અને હેક્ટર દીઠ છ હજાર આઠસોની સહાય આપવામાં આવશે તો આ પાક નુકસાન સહાય માટે તાલુકા અને ગામ વાઇઝ જે લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે તેની છેલ્લી તારીખ ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ માટે મિત્રો તમે આ વિડીયોને એન્ડ સુધી જોજો અને મિત્રો આ પાક નુકસાન સહાય એટલે કે કૃષિ રાહત પેકેજ જે આપવામાં આવ્યું છે તે કુલ છસો અને ત્રીસ કરોડનું આપવામાં આવ્યું છે પરંતુ ખેડૂતોને હેક્ટરથી માત્ર છ હજાર અને આઠસોની સહાય આપવામાં આવશે પરંતુ ખેડૂતોને એક હેક્ટરના વાવેતર માટે આશરે ઓછામાં ઓછો જોઈએ તો વીસ હજારનો ખર્ચો થતો હોય છે આપણે ઓછામાં ઓછા ખર્ચાની વાત કરીએ છીએ તો ખેડૂતોને આ પેકેજ અંતર્ગત છે તે ઓછામાં ઓછી વીસ હજારની છે તે દીઠ સહાય આપવી જોઈએ પરંતુ સરકારે છ હજાર આઠસોની જ આપી છે તો ખેડૂતોને એક વિનંતી છે કે ખેડૂતોએ આ પાક નુકસાન સહાય પેકેજ છે તેનો વિરોધ કરવો જોઈએ અને સરકાર સમક્ષ ઓછામાં ઓછી દીઠ વીસ હજારની સહાય આપે તેવી માંગ રાખવી જોઈએ કારણ કે ખેડૂતોને એક હેક્ટર વાવેતર કરવા માટે વીસથી પચીસ હજારનો ખર્ચ થતો હોય છે બિયારણનો ખર્ચો જોઈએ ખેડાનો ખર્ચો જોઈએ જંતુનાશક દવાનો તો સરકારને આ પેકેજમાં સહાય છે તે વધુ આપવી જોઈએ તો મિત્રો આ પાક નુકસાન સહાય પેકેજ છે તે ચૌદ જિલ્લામાં આપવામાં આવશે પરંતુ તાલુકા અને વાઇઝ છે તેનું લિસ્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે એટલે કે કયા તાલુકા અને કયા ગામના ખેડૂતોને લાભ મળશે તો તે જોવા માટે આ વેડને તમે એન્ડ સુધી જોજો તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે આ પાક નુકસાનનો જે પરિપત્ર છે તે ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તારીખ સત્યાવીસ દસ બે હજાર બાવીસના રોજ જાહેર કરવામાં આવ્યો છે અને ઉપર લખેલું છે કે ખરીફ બે હજાર બાવીસમાં થયેલ ભારે વરસાદથી થયેલ પાક નુકસાન અને એક કૃષિ રાહત પેકેજ તો મિત્રો આ પરિપત્રને આપણે થોડુંક ઊંડાણપૂર્વક વાંચીએ તો આ પરિપત્ર છે તે જાહેર કરવામાં આવ્યું છે અને આ કૃષિ રાહત પેકેજ છે એટલે કે પાક નુકસાન સહાય છે તેનો લાભ છે તે ચૌદ જિલ્લાના જિલ્લાઓને આપવામાં આવશે તેમાં છોટાઉદેપુર નર્મદા પંચમહાલ તાપી સુરત વલસાડ નવસારી ડાંગ કચ્છ આણંદ ખેડા પોરબંદર મોરબી અને જૂનાગઢ એમ કુલ ચૌદ જિલ્લાના ખેડૂતો છે તેને પાક નુકસાન સહાયનો છે લાભ આપવામાં આવશે અને આ ચૌદ જિલ્લાઓમાંથી પચીસો અને ચોપન ગામોને છે તે કૃષિ પેકેજ કૃષિ સહાય પેકેજ છે તેનો લાભ આપવામાં આવશે અને ખેડૂતોના છે તે છ હજાર આઠસો પ્રતિ હેક્ટર દીઠ છે તે પાક સહાય આપવામાં આવશે પરંતુ જે કેળના પાક છે તે ખેડૂતોને હેક્ટર દીઠ ત્રીસ હજારની સહાય છે તે આપવામાં આવશે અને મિત્રો જે પણ ખેડૂતોને છ હજાર આઠસો કરતાં ઓછી સહાય થતી હોય તો દરેક ખેડૂતોનો ફરજિયાત ચાર હજાર તો મળવાપાત્ર રહેશે તેમજ મિત્રો તમારે આ સહાય મેળવવા માટે કઈ રીતે અરજી કરવાની રહેશે તો કે આ કૃષિ રાહત પેકેટનો લાભ મેળવવા માટે નિયત ખેડૂતોએ નિયત અરજીપત્રકના નમૂનામાં ગામ નંબર નમૂના આઠ તલાટીના વાવેતરનો દાખલો ગામ નમૂના નંબર સાત બાર આધાર નંબર મોબાઈલ નંબર અને બેંક એકાઉન્ટ નંબર આઈએફસી કોડ તથા નામદર્શક બેંક પાસબુકની નકલ અને સંયુક્ત ખાતાના કિસ્સામાં સંયુક્ત ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ અપાય તે અંગે અન્વયે ખાતેદારને સહીવાળો ના વાંધા પ્રમાણ અંગેનો પત્રક આ તમામ ડોક્યુમેન્ટ લઈ મિત્રો તમારે તારીખ એક નવેમ્બર બે હજાર બાવીસથી લઈ અને પચીસ નવેમ્બર બે હજાર બાવીસ સુધીમાં ડિજિટલ ગુજરાત પોર્ટલ પર વીસી અથવા તો વીએલઈ મારફત ઓનલાઈન અરજી કરવાની રહેશે અને આ અરજી માટે ખેડૂતોએ કોઈપણ પ્રકારનું ચૂકવણું છે તે કરવાનું રહેશે નહીં તો મિત્રો ફોર્મ ભરવાની તારીખ છે તો તમે વહેલા તકે આ યોજનામાં છે તે ફોર્મ ભરી દેજો અને બાકીની કામગીરી છે તે વીસી અને વીએલઈને કરવાની હોય છે અને તેનું પેમેન્ટ છે તો સરકાર દ્વારા તમને ટૂંક સમયમાં ચૂકવી દેવામાં આવશે અને મિત્રો તમે આ પરિપત્ર છે તેને વાંચવા માંગતા હોય તો આ પરિપત્ર હું આપણે ટેલિગ્રામ ચેનલ એન્જિયલ ઇન્ફોર્મેશન ટેલિગ્રામ ચેનલ છે તેમાં આપી દઈશ અને આ પરિપત્ર છે તેની પીડી લિંક ટેલિગ્રામની લિંક છે તે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને મિત્રો આપણે હવે અગત્યની જે માહિતી છે એટલે કે આ ચૌદ જિલ્લામાં કયા તાલુકા અને કયા ગામનું નામ છે તે સિલેક્ટ થયું છે તે તમારે જોવા માટે આ પીડીએફને સ્ક્રોલ કરી અને નીચે આવવાનું રહેશે ત્યારબાદ મિત્રો અહીં તમે જોઈ શકો છો કે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના તારીખ સત્યાવીસ દસ બે હજાર બાવીસના ઠરાવ મુજબનું પત્રક છે તેમાં મિત્રો તમને જિલ્લા પ્રમાણે તાલુકાના નામ જોવા મળે છે પેલો સુરત સુરત જિલ્લો છે ત્યારબાદ તેમાં તાલુકા અને કયા ગામનો સમાવેશ થયો છે તે તમને જોવા મળશે તો મિત્રો અહીં તમે જોઈ શકો છો અને ચાહો તો તમે વિડીયોને પોઝ કરી પણ તમામ ગામનું નામ છે તે વાંચી શકો છો તો આમાં ચૌદ જિલ્લાના જે તાલુકાનું નામ છે અને ગામનું નામ છે તે ખેડૂતો છે તે કૃષિ પેકે કૃષિ રાહત પેકેજ છે તેનો લાભ લઈ શકશે તમે જોઈ શકો છો મિત્રો એ ઘણા તાલુકા અને ગામના નામ છે તે આપેલા છે તમે વિડીયો પોઝ કરી પણ જોઈ શકો છો અને આ બાકી આ પરિપત્રની પીડીએફ છે હું આપણે ટેલિગ્રામ ચેનલમાં આપી દઈશ તો મિત્રો આ છ હજાર આઠસો છે જે રકમ ખેડૂતોને આપવાની છે તે મિત્રો મારા મત મુજબ છે તે આ સહાય ખૂબ જ ઓછી કહી શકાય કારણ કે એક હેક્ટર દીઠ છ હજાર આઠસો સહાય એટલે ખૂબ ઓછી ગણી શકાય કારણ કે એક હેક્ટરનું તમે વાવેતર કરો તો તેની પાછળ ઓછામાં ઓછો વીસ હજારનો ખર્ચો થતો હોય છે તો ખેડૂતોએ આ પેકેજ છે તેનો બહિષ્કાર કરવો જોઈએ અને વધુ સહાય માટે સરકાર શ્રીને રજૂઆત કરવી જોઈએ કારણ કે જો છ હજારને આઠસો પ્રતિ હેક્ટર આપવામાં આવે તો આના કરતાં તો ખેડૂતોને ખર્ચો છે તે વધી જતો હોય છે તો દમ દરેક ખેડૂતોએ આનો વિરોધ કરવો જોઈએ અને સરકાર સમક્ષ માગણી કરવી જોઈએ કે અમને પ્રતિ એક્ટર વીસ કે પચીસ હજાર રૂપિયા સહાય આપવામાં આવે તો મિત્રો આવી જ રીતે તમે એન્જલ ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલ પર સરકારી યોજના સરકારી ભરતી જમીન રેકોર્ડ આધાર કાર્ડ આયુષ્યમાન કાર્ડ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ પાન કાર્ડ ઓનલાઈન ફોર્મ ડિજિટલ ગુજરાત આઈ ખેડૂત ઈ સમાજ કલ્યાણ ખેડૂતોને લગતી માહિતી સંબંધિત તથા અન્ય રસપ્રદ માહિતી સભર વિડીયો છે તે તમે આ ચેનલ પર જોઈ શકશો તેમજ મિત્રો એન્જલ ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલના વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને આ ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવું તે સાવ એકદમ ફ્રી છે તો મળીએ મિત્રો એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ